અષાઢી બીજ નિમિત્તે દેશ તેમજ વિદેશમાં વસતા કચ્છીઓ દ્વારા કચ્છી નવા વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે માંડવી નગરપાલિકા દ્વારા સમુદ્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માંડવી નગરપાલિકા અને પાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિઝોડાને અભિનંદન પાઠવ્યા હતા. સૌ પ્રથમ તો આપ સૌના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને અને આ ચેનલ જોતા સૌને, કચ્છમાં રહેતા અને કચ્છના લોકો કચ્છની બહાર રહેતા, પછી એ ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય કે વિશ્વ હોય, જ્યાં પણ કચ્છી ભાઈઓ રહે છે એ અને સમગ્ર લોકોને હું કચ્છી નવા વર્ષના રામ રામ કરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને પાઠવું છું કે આપ સૌને કચ્છ કળુદેવી ધણિયાણી, કચ્છ ધણિયાણી આઈ આશાપુરામાં તમને સૌને ખૂબ સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, પ્રસન્ન રાખે અને તમને તમારા કામ ધંધા રોજગારની અંદર ખૂબ પ્રવર્ત કરી અને એમાં પ્રગતિ આપે એવી હું મા ભગવતી જગદંબા પાસે પ્રાર્થના કરું છું. આજે નગરપાલિકા માંડવી દ્વારા અહીં સમુદ્ર પૂજન કરવાની એક પરંપરા વર્ષોની છે, તો એ પરંપરાને પણ નગરપતિ ભાઈશ્રી હરેશભાઈ વિંજોડા અને એમની ટીમે, સમગ્ર ટીમ સાથે રાખીને અને ખાસ કરીને વિકલાંગ બાળાઓને સાથે રાખીને, એ દિવ્યાંગ બહેનોને, દિવ્યાંગ બાળકોને સાથે રાખીને અહીંયા પૂજન કર્યું. પૂજન કરાવ્યા પછી અહીં જે બીચ ઉપરની રમત છે, સ્કૂટર ઉપર ફરવું અને ઊંટ ઘોડા નાસ્તો વગેરેનો આનંદ નગરપતિ ભાઈશ્રી હરેશભાઈ અને એમની ટીમ દ્વારા સમગ્ર દિવ્યાંગોને અહીં આનંદ આપવામાં આવશે, એટલે એ પણ ખૂબ સારી વાત છે. કચ્છી અષાઢી બીજ અષાઢી બીજ હલો કચ્છી કચ્છ મેં એવો એક કાર્યક્રમ 2006ની અંદર સ્વર્ગીય આનંદ દાદાના વિચારો સાથે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઉપસ્થિતિમાં અહીં યોજાયેલો હતો. ત્યારબાદ 2 વર્ષ પછી ફરી એક વખત અહીંયા યોજાયો. ત્યારબાદ 2 વર્ષ પછી ઝારા ડુંગર ઉપર પણ ઝારામાં કચ્છના શહીદોને યાદ કરીને, કારણ કે આજે અષાઢી બીજના કચ્છી નવા વર્ષના ઘણા બધા જે કચ્છનું ઝારાનું યુદ્ધ થયું હતું એ યુદ્ધમાં શહીદ થયેલા તમામ જ્ઞાતિના લોકો હતા, એમાં કોઈ ભેદભાવ વગર દેશની એકતા અને અખંડિતતા સામે જ્યારે સિંધથી બાદશાહે ચડાઈ કરી હતી ત્યારે એની સામે લડાઈ માટે કચ્છના સમગ્ર લોકોના પરિવારમાંથી કોઈને કોઈ શહીદ થયું હતું, ત્યાં એના યાદમાં આજે પૂજન થતું હોય છે, પેઢી પણ થતી હોય છે, તો એનું યાદ કરીને પણ માન્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્યાં પણ અષાઢી બીજ ઉજવાઈ હતી. અષાઢી બીજ એક એવો ઉત્સવ છે કે કચ્છી ગમે ત્યાં વસતો હોય એ પોતાના નવા વર્ષને યાદ રાખી અને પોતે આનંદિત થતો હોય છે. વડીલ મોરબી આનંદભાઈ તે વખતે કહેતા કે ભારત વર્ષની અંદર રહેતો કચ્છી એના એ રહેતા ગામમાં ભરપૂર વરસાદ થયો હોય પણ એ આનંદિત ન થયો હોય, પરંતુ કચ્છમાં વરસાદ થવાના સમાચાર જ્યારે એને મળે ત્યારે એ એના ઘરમાં કહે કે આજે શીરો બનાવજો, આપણા કચ્છની અંદર વરસાદ પડ્યો છે. એટલે કે મા ભૂમ પ્રત્યેનો પ્રેમ, માતા ભૂમિ પ્રત્યેનો, પોતાની જન્મદાતા પ્રત્યેનો જે કચ્છીઓનો પ્રેમ છે, અનોરો છે, એટલે જ તો નિરંજન કવિ જ્યારે હિમાલય ઉપર પહોંચ્યા હતા, કચ્છી કવિ નિરંજન, અને એણે કચ્છી રાષ્ટ્રીય ગીત ગાયું તો હલ મુજી માતૃભૂમિ કે નમન, હેમાળે વટે ફૂગો નિરંજન, તડે ધીણો ધર સંભરન, એણી મુજી માતૃભૂમિ કે નમન, આ એ રાષ્ટ્રગીત, કચ્છી રાષ્ટ્રગીત પણ ત્યારે ગવાયું હતું અને ભાવ સાથે ગવાયું હતું. એટલે કહેવાનો ભાવાર્થ છે કે કચ્છના લોકોએ કચ્છની બહાર ગમે ત્યાં વસતા હોય, તમે જોયું છે કે ભયાનક ભૂકંપની ત્રાસદી હતી ત્યારે સમગ્ર વિશ્વમાંથી કચ્છીઓએ પોતાના સહાયનો ધોધ કચ્છી ભાઈઓ પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવ, ઊંચ નીચ, કોમ ભાવ જોયા વગર કચ્છના ભાઈઓએ ત્યાંથી મહેનતથી મદદ કરી હતી. એટલે હું આપના માધ્યમથી ફરી ફરીને સૌ મિત્રોને કચ્છી નવા વર્ષની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. સૌને અષાઢી બીજની અને કચ્છીઓ જ્યાં પણ આખા દુનિયામાં વસતા હોય એને બધાને શુભેચ્છાઓ. અને દિવ્યાંગ બાળકોથી આપણે આજે પૂજાનો અહીંયા દરિયા કિનારો પૂજન કર્યું હતું, એમાં ધારાસભ્યશ્રી પણ આપણે ઉપસ્થિત રહ્યા હતા અને બધાને શુભેચ્છાઓ પાઠવી છે અને ઈશ્વર બધાની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી છે.